ગેલેક્સી સ્કૂલ વડગામ ખાતે સફળવાળી સંમેલન યોજાયું. આ સંમેલનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તાલુકાના આગેવાનોએ હાજરી આપીને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ હાજર રહ્યા હતા. વર્ષ 2018-19 વાર્ષિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યા હતા તેમને રૂપિયા 1,94,000 ચેક આપવામાં આવ્યા અને ટ્રોફીઓ આપવામાં આવી. ધોરણ 10માં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમણે. ગેલેક્સી સ્કૂલના પ્રમુખ કાનજીભાઈ જાહેરાત કરી કે બંને વિદ્યાર્થીઓની ફી હું માફ કરું છું જેથી બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. આ શાળામાં બાળકોના માનસિક શારીરિક વિકાસની સાથે સામાજિક સમરસતા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આજના બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવીને સીમિત ન રહી જાય પરંતુ તેમની આસપાસ શું બની રહ્યું છે તેની જાણકારી મેળવે અને જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી શાળામાં પ્રાર્થનાની સાથે સાથે સમાચાર સુવિચાર જાણવા જેવું ઘડિયાળ સ્પેલિંગ તેમજ મહાપુરુષોના પુસ્તકોનું પુસ્તક સમીક્ષા જેવી વિવિધ પ્રવૃત્તિઓથી શાળાના શિક્ષણની શરૂઆત થાય છે. આ પ્રવૃત્તિઓ થકી બાળકોમાં આત્મવિશ્વાસ કેળવાય છે, જ્ઞાનમાં વધારો થાય અને તેમની આંતરિક ક્ષમતાઓ બહાર લાવી બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકાય છે. આજે અમારી સ્કૂલ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામની અંદર વાલી સંમેલન રાખવામાં આવ્યું હતું. તો તેની અંદર વિદ્યાર્થીઓ જે KGથી માંડી અને 12 સાયન્સ સુધીના જે વિદ્યાર્થીઓ જે અહીં સ્ટડી કરી રહ્યા છે તેમનેના વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તો અહીં ગુજરાત આપણું જે રાજ્ય છે એની અંદરથી વડગામ તાલુકો છે એની અંદરથી નામાંકિત વ્યક્તિઓએ અહીં હાજરી આપી હતી અને તેમના દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ અહીં કરવામાં આવેલો હતો. તો એની અંદર મારું નામ સોલંકી વિનયકુમાર સુરેશભાઈ છે અને હું 11 સાયન્સની અંદર અભ્યાસ કરું છું. તો અહીં જે ધોરણ 10ની અંદર જે ટોપર વિદ્યાર્થીઓ હતા એટલે કે જે ઇવન ગ્રેડની અંદર જે હતા એમની મુખ્ય પોઈન્ટ એ છે એની અંદર જે ઇવન ગ્રેડમાં હતા એમની 11 સાયન્સ અને 12 સાયન્સ એટલે કે 2 વર્ષની ફી અમારા પ્રમુખ સાહેબ શ્રી કાનજીભાઈ સાહેબે માફ કરેલ છે. તેમજ અમારા સ્કૂલની વિશેષતાઓના વિશે હું જો વાત કરું તો વહેલાથી અમે ઉઠીએ છીએ ત્યારથી જ અમારા ઉપર એટલે અમારા જીવનની અંદર અમે એવું માનીએ છીએ કે હવે તો 2-3 વર્ષથી અહીં સ્ટડી કરીએ છીએ તો અમારા નિયમો વણાઈ ગયા છે, અમારા લોહીની અંદર વણાઈ ગયા છે. તો વહેલાથી ઉઠીએ છીએ ત્યારથી જ અમારા આ નિયમો ચાલુ થઈ જાય છે. એની અંદર સ્વાસ્થ્યની લઈને જો બાબતમાં આપણે વાત કરીએ તો અમારી સ્કૂલની અંદર ફરજિયાત ટિફિનનો રૂલ્સ કરેલો છે. તેમજ અમારી સ્કૂલની અંદર શિસ્તનું પણ ખૂબ જ પાલન કરવામાં આવે છે. અમારા સાહેબશ્રી દ્વારા ડિસિપ્લિનની અંદર તેઓ ખૂબ જ માને છે અને અમને વિદ્યાર્થીઓને પણ ડિસિપ્લિન રાખવું એની ખૂબ જ ભલામણ કરે છે. અમુક વાર સાહેબના શબ્દો કડક પણ પડતા હોય છે પરંતુ સાહેબની વાત કરીએ તો એક નારિયેળની ઉપમા આપી શકાય એવા છે કે જે બહારથી ખૂબ જ કડક દેખાતા હોય છે પરંતુ અંદરથી તો અમને ગાઈડેશન આપતા જ રહેતા હોય છે અને ખૂબ જ કોમળ હૃદય હોય છે. અમારી આ સ્કૂલની જો વિશેષતાઓની વાત કરીએ તો સ્કૂલ 5મા વર્ષ પૂરા કર્યા છે અને 6ઠ્ઠા વર્ષની અંદર પ્રવેશી ગઈ છે. તેમજ અમારી સ્કૂલની અંદર અવારનવાર અમુક પ્રોગ્રામો થતા હોય છે. એની અંદર વાર્ષિકોત્સવની વાત કરું તો વાર્ષિકોત્સવની અંદર જે બાળકોની અમારા સ્કૂલના જે બાળકો છે એની અંદર જે સુષુપ્ત શક્તિઓ પડેલી છે જે જાગૃત નથી એવી શક્તિઓને ઉજાગર કરવા માટે આ વાર્ષિકોત્સવ 3 દિવસનો રાખવામાં આવે છે અને એની અંદર નાટકો ભજનો તેમજ વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. અને જો પ્રવાસના લક્ષ્યની વાત કરું તો અમારી સ્કૂલની અંદર એક સારો વિચાર સાહેબે બહાર પાડ્યો છે અને એની અંદર અમારી સ્કૂલની કુલ સંખ્યા 2000 છે અને આના અંદરથી 350થી પણ વધુ જે વિદ્યાર્થીઓ છે એમને આદર્શ વિદ્યાર્થીઓ નક્કી કરવામાં આવે છે. અને આદર્શ વિદ્યાર્થીઓની વાત કરું તો એની અંદર એવા વિદ્યાર્થીઓ કે જેમની અંદર ડિસિપ્લિન વધુ પ્રમાણમાં હોય છે, જેઓ સંસ્કારોની બાબતમાં બીજા બાળકોથી વધુ ઉચ્ચતર હોય છે, એવા બાળકોને 100થી વધુ એટલે કે 300 વિદ્યાર્થીઓને આદર્શ વિદ્યાર્થીઓ તરીકે નક્કી કરવામાં આવે છે. અને એ વિદ્યાર્થીઓને વિવિધ નામાંકિત જે વ્યક્તિઓ છે, જે આદર્શ વ્યક્તિઓ છે, જે મહાનુભાવો છે, એમના દ્વારા પ્રવચનો તેમજ અમુક જે સારા સારા સ્થળો છે એવી સ્થળોની મુલાકાત પણ લેવામાં આવે છે. તો આજનો આ કાર્યક્રમ અમારો ખૂબ સરસ હતો. બધા જ જે મહાનુભાવો હતા, મંચસ મહેમાનો હતા, એમના દ્વારા આ કાર્યક્રમની અંદર વિવિધ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું. તેની સાથે સાથે વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજે અમારી ગેલેક્સી સેકન્ડરી સ્કૂલમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાલી સંમેલનમાં ઘણા વાલીઓએ મોટા પ્રમાણમાં પોતાની હાજરી આપી હતી. અમારા શાળાના પ્રમુખ સાહેબ શ્રી કાનજીભાઈ સાહેબે પણ વાલી સંમેલનમાં વાલીઓને ઘણું બધું સૂચન પણ આપ્યું હતું. એ સિવાય વાલી સંમેલનમાં કેટલાક વિદ્યાર્થીઓની પણ હાજરી હતી. આ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પોતાનો પ્રથમ નંબર, બીજો, ત્રીજો, ચોથો નંબર લાવ્યા હતા એ વિદ્યાર્થીઓને 50,000, 25,000 અને 15,000 જેવા ઇનામથી તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સિવાય KG 1 થી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓને, ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ કેટલો ટ્રોફી આપીને
તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. અમારી શાળામાં શાળાના કેટલાક નિયમોની વાત કરું તો અમારી શાળાના દરેક વિદ્યાર્થીઓ પોતાની શાળાના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. અમારી શાળાના દરેક વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું વ્યસન કરતો નથી. અમારી શાળાના બધા જ વિદ્યાર્થીઓને સમાન દ્રષ્ટિ દેખવામાં આવે છે. કોઈપણ પોતાની ધર્મ કે જાતિના કારણે કોઈ ઊંચું કે નીચું કોઈને માનવામાં આવતું નથી. કોઈપણ શિક્ષક પણ કોઈપણ વિદ્યાર્થી સાથે આવી રીતનું કોઈપણ પ્રકારનો ભેદભાવ કરતો નથી. અમારી શાળામાં કોઈપણ વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું વ્યસન કરતો નથી. બધા જ વિદ્યાર્થીઓ પોતાના શાળાના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. બસ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા અભિયાનમાં શાળામાંથી રેલી કાઢી લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે. ગુજરાતમાં શાળાઓ તો ઘણી જ છે જે શિક્ષણ ધામ બની સેવા કાર્ય કરે છે, પરંતુ વડગામ પંથકની આગવી ઓળખ કે જે શિક્ષણ ધામ તો છે પણ સાથોસાથ હજારો વર્ષ જૂની પરંપરાને જાળવી રાખી ગુરુકુળ સમૂહ વાતાવરણ સર્જી બનાસકાંઠા જિલ્લામાં લેખન વક્તૃત્વ વિજ્ઞાન લોકનૃત્ય જેવા વિષયોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ધોરણ 10-12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં પણ ઝળહળતું પરિણામ મેળવી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવી અનેક સફળતા પ્રાપ્ત કરનાર શિક્ષણ ધામનું નામ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ છે. આજરોજ વડગામ મુકામે ગેલેક્સી શાળામાં વાલી મીટિંગ આયોજન કરવામાં આવેલ છે. મીટિંગમાં જે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરતા જેમને સારા ટકા મેળવી અને સારા ગુણ મેળવી અને ઉત્તીર્ણ થયા છે એ વિદ્યાર્થીઓનું આ શાળામાં વડગામ તાલુકાના એવા નામાંકિત વ્યક્તિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને પ્રોત્સાહિત ઇનામ પણ આ શાળાના પ્રમુખશ્રી અને માલિકશ્રી તરફથી જે પ્રોગ્રામ કરવામાં આવ્યો આ પ્રોગ્રામમાં એના સારા ક્લેવર વિદ્યાર્થી જેને હોશિયાર વિદ્યાર્થીઓ કહેવાય એ વિદ્યાર્થીઓને આ શાળામાંથી સારામાં સારું પ્રોત્સાહિત કરી અને તેમને સ્વાગત કરવામાં આવ્યું અને એ સ્વાગતમાં વડગામ તાલુકાના તેમજ પાલનપુર તાલુકાના સારા નામાંકિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને આ વિદ્યાર્થી આ સ્કૂલમાં સારા વિદ્યાર્થીઓ કે જેવા બે વિદ્યાર્થીઓ નામ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે એવા વિદ્યાર્થીઓને આ શાળામાંથી પોતાના ખર્ચ માથે ઉપાડી અને એ વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે એવી પણ તેમના કાંજીભાઈ સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવી અને આ આ શાળા ખરેખર પ્રગતિ કરે એવી અમારી સર્વેની શુભેચ્છાઓ અને અમે હર હંમેશ આ શાળામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીએ છીએ અને ઉપસ્થિત રહી અને આ શાળાનું જે યોગદાન અત્યારે બાળકો પાસે કરવામાં આવે છે ખરેખર એ આજે આપણે જીવનમાં ઉતારા જેવું છે અને સદાય આ શાળા પ્રગતિ કરતી રહે, આ શાળાના શિક્ષકો પ્રગતિ કરતા રહે, આ શાળાના વિદ્યાર્થીઓ પ્રગતિ કરતા રહે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. દીપક પુરોબિયા સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડગામ.